નમસ્કાર મિત્રો, ગુજરાતી ઓડિયો બુકમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી અદ્ભુત સફર પર નીકળવાના છીએ, એક નાનકડા અદૃશ્ય કણથી લઈને એક સંપૂર્ણ માનવ બાળકના જન્મ સુધીની સફર. આ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી, આ તો વિજ્ઞાન અને કુદરતના ચમત્કારનું જીવંત ઉદાહરણ છે. તો ચાલો ગર્ભાવસ્થાના દરેક અઠવાડિયામાં થતા આ અકલ્પનીય પરિવર્તનને નજીકથી નિહાળીએ. આ વાક્ય ખરેખર કેટલું સાચું છે નહીં? ગર્ભાવસ્થા એ માત્ર એક જૈવિક ઘટના નથી, પણ એ તો એક જીવંત ચમત્કાર છે જે ધીમે ધીમે તબક્કાવાર આપણી નજર સામે આકાર લે છે. ચાલો આ અદ્ભુત નિર્માણના દરેક પગથિયાને બારીકાઈથી સમજીએ. પણ શરૂઆત કરીએ એક રસપ્રદ સવાલથી. શું તમે જાણો છો કે ગર્ભાવસ્થાના લગભગ અંતિમ તબક્કામાં, એટલે કે 37મા અઠવાડિયે, શરીર એક એવો સંકેત આપે છે જે મોટાભાગના લોકોની નજર બહાર રહી જાય છે? એ સંકેત શું હોઈ શકે? આનો જવાબ આપણે આગળ જાણીશું, તો અંત સુધી જોડાયેલા રહેજો. તો આપણી આજની આખી સફરને આપણે મુખ્ય 4 ભાગમાં વહેંચી છે. આપણે જીવનની શરૂઆત કેવી રીતે થાય છે એની રૂપરેખાથી સ્ટાર્ટ કરીશું, અને પછી એક પછી એક ગર્ભાવસ્થાના 3 સૌથી મહત્વપૂર્ણ ત્રિમાસિકમાંથી પસાર થઈશું. દરેક તબક્કાની પોતાની ખાસિયતો અને સીમાચિહ્નો છે. ચાલો શરૂ કરીએ પહેલા ત્રિમાસિકથી. આને પાયાના નિર્માણનો તબક્કો પણ કહી શકાય. આ એ સમય છે જ્યારે જીવનનો પાયો નંખાઈ રહ્યો હોય છે. ભલે બહારથી કોઈ મોટા ફેરફારો ન દેખાતા હોય, પણ શરીરની અંદર એક આખી નવી દુનિયાનું સર્જન થઈ રહ્યું હોય છે. પહેલા ત્રિમાસિકમાં જે ગતિએ વિકાસ થાય છે ને, એ ખરેખર આશ્ચર્યજનક છે. તમે જુઓ, માત્ર ગણતરીના અઠવાડિયામાં જ ગર્ભાશયની સામાન્ય તૈયારીથી શરૂ કરીને એક કામ કરતી કિડની સુધીની સફર પૂરી થઈ જાય છે. ચાલો આ દરેક સ્ટેપને થોડું ઊંડાણપૂર્વક જોઈએ. તો પહેલા અઠવાડિયામાં શરીર માત્ર તૈયારી કરી રહ્યું હોય છે, પણ 4 અઠવાડિયા સુધીમાં તો પુષ્ટિ પણ મળી જાય છે. આ બધું થાય છે HCG નામના હોર્મોનને કારણે, જેને પ્રેગ્નન્સી હોર્મોન પણ કહેવાય છે. એનું લેવલ દર 48 કલાકે બમણું થતું જાય છે, જે એકદમ સ્વસ્થ ગર્ભાવસ્થાનો સ્પષ્ટ સંકેત છે. અને પછી આવે છે 6 અઠવાડિયું, એક એવી ક્ષણ જે ખરેખર અવિશ્વસનીય છે. કાજુના દાણા કરતાં પણ નાના એવા ભ્રૂણનું હૃદય ધબકવાનું શરૂ કરી દે છે. અને એની ગતિ કેટલી હોય છે ખબર છે? લગભગ 110 ધબકારા પ્રતિ મિનિટ. આ જ તો છે જીવનનો પહેલો અને સૌથી મીઠો અવાજ. 8મા અઠવાડિયા સુધીમાં તો એક માનવ સ્વરૂપ ધીમે ધીમે આકાર લેવાનું શરૂ કરી દે છે. હાથ અને પગ બનવાના પહેલા સંકેતો દેખાવા લાગે છે. આંગળીઓ અને પગની ઘૂંટીઓના નાના નાના ઉભાર, જાણે કોઈ શિલ્પકાર ધીમે ધીમે એક કલાકૃતિ ઘડી રહ્યો હોય. અને પહેલા ત્રિમાસિકના અંત સુધીમાં, એટલે કે 10મા અઠવાડિયે, બાળક ભલે એક મગફળીના દાણા જેટલું જ હોય, પણ એની કિડની સંપૂર્ણપણે કામ કરવા લાગી હોય છે અને પેશાબ પણ બનાવી રહી હોય છે. વિચાર તો કરો, આટલા નાના શરીરમાં એક સંપૂર્ણ સ્વનિર્ભર સિસ્ટમ. આ કુદરતનો કરિશ્મા નહીં તો બીજું શું છે? ચાલો હવે આપણે બીજા ત્રિમાસિકમાં પ્રવેશ કરીએ. આને ઘણીવાર સુવર્ણ તબક્કો કે પછી ગોલ્ડન ફેઝ પણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે મોટાભાગના લોકો માટે શરૂઆતની જે તકલીફો હોય છે, જેવી કે ઉબકા આવવા, એ બધું ઓછું થઈ જાય છે. શરીરમાં ફરીથી ઊર્જાનો સંચાર થાય છે અને હવે ગર્ભાવસ્થા વધુ સ્પષ્ટ અને વાસ્તવિક લાગવા માંડે છે. આ તબક્કાના સીમાચિહ્નો તો બહુ જ રોમાંચક હોય છે. લગભગ 14મા અઠવાડિયાથી બેબી બમ્પ દેખાવાનું શરૂ થાય છે. 16મા અઠવાડિયાની આસપાસ બાળકની પહેલી હલચલ અનુભવાય છે. 20મા અઠવાડિયે બાળકના શરીરના બધા અંગોનું વિગતવાર સ્કેનિંગ થાય છે. અને 24મું અઠવાડિયું તો જીવિત રહેવાની સંભાવનાનો એક બહુ મોટો પડાવ છે. પેલી પહેલી હલચલની વાત કરીએ, એને ક્વિકનિંગ કહેવાય છે. આ એક જાદુઈ અનુભવ છે. શરૂઆતમાં એ એટલી સૂક્ષ્મ હોય છે કે ઘણીવાર એવું લાગે કે પેટમાં ગેસ થયો છે કે ભૂખ લાગી છે, પણ હકીકતમાં એ તો બાળક પહેલીવાર દુનિયાને હેલો કહી રહ્યું હોય છે. અને આ જ હોર્મોન્સ જે બાળકનો વિકાસ કરી રહ્યા છે, એ માતાના શરીર પર પણ કેટલીક રસપ્રદ અસરો કરે છે. જેમ કે 20મા અઠવાડિયાની આસપાસ વાળ ખરવાનું લગભગ બંધ થઈ જાય છે, જેનાથી વાળ અચાનક જ ખૂબ ઘટ અને જાડા લાગવા માંડે છે. આને ગર્ભાવસ્થાનો એક નાનો પણ સુંદર ફાયદો કહી શકાય. હવે વાત કરીએ 24મા અઠવાડિયાની.
આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સીમા ચિહ્ન છે. આ સમયે બાળકના ફેફસા સર્ફેક્ટન્ટ નામનો એક પદાર્થ બનાવવાનું શરૂ કરે છે. આ પદાર્થ ફેફસાને શ્વાસ લેવા માટે ખુલ્લા રાખવામાં મદદ કરે છે. આનો અર્થ એ છે કે જો જરૂર પડે તો તબીબી સહાયથી બાળક ગર્ભાશયની બહાર પણ શ્વાસ લઈ શકે છે. આ એક બહુ મોટી વિકાસલક્ષી છલાંગ છે. અને આ સાથે આપણે આવી પહોંચ્યા છીએ અંતિમ તબક્કામાં, ત્રીજો ત્રિમાસિક. હવે બધો જ ફોકસ બાળકની ઝડપી વૃદ્ધિ અને દુનિયામાં આવવાની મોટી તૈયારીઓ પર હોય છે. આને આપણે ફાઇનલ કાઉન્ટડાઉન પણ કહી શકીએ. બાળકની આ ઝડપી વૃદ્ધિને ટેકો આપવા માટે માતાના શરીરમાં લોહીનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે 50% જેટલું વધી જાય છે. હા, પૂરા 50%. આ જ કારણ છે કે આ સમયમાં દાદર ચડવા જેવું નાનું કામ પણ જાણે મેરાથોન દોડવા બરાબર લાગે છે. 32મા અઠવાડિયાની આસપાસ તો બાળક બહારની દુનિયા માટે પ્રેક્ટિસ પણ શરૂ કરી દે છે. તે પેટમાં જ શ્વાસ લેવાની હલનચલનનો અભ્યાસ કરે છે, જે ઘણીવાર લયબદ્ધ હેડકી તરીકે અનુભવાય છે. ક્યારેક તો દર 10 મિનિટે જાણે કે જન્મ પહેલાંનું ડ્રેસ રિહર્સલ ચાલી રહ્યું હોય. લગભગ 36મા અઠવાડિયાની આસપાસ લાઇટનિંગ નામની એક ઘટના બને છે. આમાં બાળક જન્મ માટેની પોઝિશન લેવા પેલ્વિસમાં થોડું નીચે ઉતરે છે. આના સારા સમાચાર એ છે કે ફેફસાને શ્વાસ લેવા માટે વધુ જગ્યા મળે છે, અને ખરાબ સમાચાર, મૂત્રાશય પર દબાણ વધી જાય છે. બરાબર, તો હવે આપણે લગભગ અંતની નજીક છીએ. તમને શરૂઆતમાં પૂછેલો સવાલ યાદ છે કે 37મા અઠવાડિયે એવો કયો મહત્વપૂર્ણ સંકેત છે જે મોટાભાગના લોકો ઝૂકી જાય છે? ચાલો હવે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો જવાબ છે એક સૂક્ષ્મ પણ સતત આવતી ખંજવાળ, ખાસ કરીને શરીરના ઉપરના ભાગમાં જમણી પાસળીઓની આસપાસ. ક્યારેક આ ખંજવાળ શરીરમાં વધતા લિવર એન્ઝાઇમ્સનો સંકેત હોઈ શકે છે. આમ તો આવું ભાગ્યે જ બને, પણ જો આવું કંઈ પણ જણાય તો તરત જ ડૉક્ટરને જાણ કરવી ખૂબ જ જરૂરી છે, જેથી તેઓ સમયસર પગલાં લઈ શકે. અને છેવટે 40મા અઠવાડિયે પેટની અંદરની આ અદ્ભુત યાત્રા પૂરી થાય છે. બાળક હવે ગુલાબી અને ભરાવદાર છે, અને કુદરતની રચના તો જુઓ, એની ખોપરીની રચના એવી રીતે ઓવરલેપિંગ પ્લેટોથી બનેલી હોય છે કે જન્મ સમયે તે સરળતાથી બહાર આવી શકે. બધું જ જન્મ માટે એકદમ તૈયાર છે. આટલા મોટા પરિવર્તન પછી શરીર પર કેટલીક નિશાનીઓ રહી જાય એ સ્વાભાવિક છે, પણ આ સુંદર વિચાર હંમેશા યાદ રાખવા જેવો છે. દરેક સ્ટ્રેચ માર્ક એ તમારી પોતાની ત્વચા પર લખાયેલો એક અનોખો પ્રેમપત્ર છે. એ આખી યાત્રાનો, એ બધા સંઘર્ષ અને પ્રેમનો જીવતો પુરાવો છે. તો આ 9 મહિનાની આખી સફરનો કયો ભાગ તમને સૌથી વધુ પ્રેરણાદાયક અને ચમત્કારિક લાગ્યો? અમને નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ઓડિયો બુક પર અમારી સાથે આ અદ્ભુત વિષયને સમજવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિષય સાથે. આવજો.